સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે હાલ દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તેનું ઉદાહરણ સુરતની ઘટના છે. તે લોકશાહી માટે ઘાતક બની રહી છે. મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે, પરંતુ તેઓ ઇલેક્ટ્રિક બોન્ડ થકી કેશલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો શહેરનો વિકાસ થયો હોત તો આજે ભારત દેશની પાંચમી નહીં પરંતુ ત્રીજા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત. આ વખતે ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો દેશનું સંવિધાન કે લોકશાહી નહીં બચી શકે. આજ મેને જો કહા હૈ કે દેશ કા જો લોકસભા ચુનાવ હો રહા હૈ ઉસકે જો મુખ્ય મુદ્દે હૈ ઓર ગુજરાત કે જો મુદ્દે હૈ उसके बारे में मैंने बात की. जो आज सूरत एरिया में टेक्सटाइल वर्कर्स डायमंड वर्कर पर जो बीती है, जो किसानों पर बीती है, जो युवा और किसान आत्महत्या कर रहे हैं, हमारे कामगार आत्महत्या कर रहे हैं और अर्थव्यवस्था का संचालन करने में मोदी को जो असफलता मिली उसकी हमने बात की. देखिए मैंने कहा है कि इसकी हम पार्टी जांच करेगी, पूरी जांच करेगी और मालूम करेगी कि पैसे के लेन देन हुई है या कोई दबाव डाला गया, जांच करेगी, उसके बाद कार्रवाई होगी. नहीं नहीं, देखिए हमारा जो प्रत्याशी है उसे हम संपर्क की कोशिश कर रहे हैं. क्या उसके किडनैप किया गया है, क्या कुछ पैसे के लेन देन, नहीं तो कोई बात नहीं, अब तो जांच करेंगे उसके बाद ही कोई कार्रवाई होगी. बिना पूछताछ के नहीं करेंगे, वन साइडेड कार्रवाई नहीं करेंगे, पूछ के करेंगे, मालूम करेंगे तथ्य क्या है. परम दिवस से बपोरे 2:30 ऑर्डर आपने कि कांग्रेस ना उम्मीदवार नीलेश કુભાણી નું ઉમેદવારી પત્રક માન્ય કમિશનર ઇલેક્શન TN સેશન સાહેબના આત્માએ રદ કર્યું. પછી સમગ્ર અંધભક્તની ટીમ હોટલ મેરેડિયનમાં ફરજ બજાવવા માંડી. એ ફરજના ભાગરૂપે એક ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારોએ રાત્રે 10 વાગ્યા સુધીમાં વિથડ્રોઅલ સમર્પિત કરી દીધું. બસપાના ઉમેદવાર પત્તો નહીં લાગ્યો, કારણ કે બસપાના ઉમેદવારને અમે ગુજરાતની બહાર જવા માટે વિનંતી કરી હતી. બસપાના હોદ્દેદારોએ અમને કહ્યું કે એ ગુજરાતની બહાર મોકલી આપે, પરંતુ રાત્રે પરમ દિવસે 11 વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ માન્ય પ્રધાનમંત્રી માન્ય ગૃહમંત્રીના આદેશથી બસપાના ઉમેદવારના પરિવારજનો મિત્રોની ઉપર દાબ દબાણ કે પ્રેમભાવ બતાવીને ભયનો આતંક ફેલાવવામાં આવ્યો, સત્તાનો ભયનો આતંક. પરિણામ એવું આવ્યું કે એઓને વડોદરાની 40 કિલોમીટર દૂર એક ખેતરમાંથી શોધી કાઢ્યા અને તાત્કાલિક એમને હેલિકોપ્ટરમાં લવાયા અને 2:30 વાગે ગુપ્ત બોન્ડની જેમ ગુપ્ત રૂપે કલેક્ટર કચેરી સમક્ષ ઉપસ્થિત કરાયા. કલેક્ટરની બહાર મીડિયા શાંત, આંખ બંધ. બસપાના કાર્યકરો, કોંગ્રેસ કાર્યકરો આંખ બંધ બહાર ઊભા, કોઈ બધાએ આંખો ખોલી પણ એ ઉમેદવાર કોઈને દેખાયા નહીં. ક્યારે આવ્યા, ક્યારે ગયા, એ માન્ય કલેક્ટરશ્રી અને ક્રાઇમ બ્રાન્ચના અંધભક્તો જરૂર જણાવશે. એનો સમય પત્રક તમામ, આ તમામ વસ્તુ સુરતના તમામ અખબારોએ સવિશેષ નોંધ કરી છે. એ પત્રકારિતાને સલામ છે. આ પત્રકારિતા લોકતંત્રને ભવિષ્યમાં જીવંત રાખશે. ટેકેદારોની એક અરજી ગુમ થયાની આપેલી, એનું પરિસ્થિતિ આ બેમાં કઈ રીતે કોંગ્રેસ સાહેબ
માન્ય કુભાણી સાહેબ હાઈકોર્ટમાં એફિડેવિટ કરતા નથી, સહી કરતા નથી. એ જો એફિડેવિટમાં સહી નહીં કરે તો એમણે પક્ષ સામે છેતરપિંડી ચીટિંગ નો ભયાનક ગુનો કર્યો છે. કારણ કે એમના જે ટેકેદારો હતા એ એમના પરિવારજનો હતા, એમના ધંધાના ભાગીદાર હતા. ત્યાર પછી જે બન્યું એ આપની સામે છે. અમે જો એવો એફિડેવિટ નહીં કરશે નિલેશભાઈ, કારણ કે ઉમેદવારની એફિડેવિટ જરૂરી છે ઇલેક્શન કમિશનર સામે રીટ પિટિશનમાં, કાયદેસર ટેકનિકલ. એ નહીં કરશે તો અમે નિલેશ કુબાણી સામે છેતરપિંડીની પાર્ટી હાઈકમાન્ડ ભવિષ્યમાં કાર્યવાહી કરશે. બીજો તો અમારી પાસે કોઈ રસ્તો નથી. અમે તો કાયદા સત્ય અહિંસામાં માનીએ છીએ. અમે વહીવટી તંત્રના દુરુપયોગમાં તો માનતા નથી. બોન્ડ હોય કે કંઈ બી હોય, લોકસભાના, હે રામ, લોકસભાના ઇતિહાસમાં કદાચ આ ડ્રામાને લઈને શું કહેવું છે તમારું? જે પ્રકારની વહીવટી પ્રક્રિયા આવી સુરત લોકસભાને તારીખ 18 થી ગઈકાલે 2:30 વાગ્યા સુધી ને ક્રમબંધ સમય પત્રક તમામ બનાવોનું મૂલ્યાંકન નિષ્પક્ષતાથી સંશોધન કરવામાં આવે, વિશ્વના તમામ લોકતાંત્રિક પત્રકારો સંશોધન કરે તો અવશ્ય વિશ્વમાં આ પહેલો પ્રસંગ છે કે સમગ્ર વહીવટી તંત્ર રાજસત્તાના અંધભક્ત ગુલામ બનીને ચૂંટણીને સંપૂર્ણપણે ફારસ બનાવીને મોદી સાહેબને પુતિન અને જિનપિંગ બનાવવાનો નિશ્ચય કરી લીધો હોય એવું સ્પષ્ટ સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.